चेम्बर ऑफ कॉमर्स इंडस्ट्री एटले के जीसीसीआईनो वार्षिक स्नेहमिलन समारोह योजायो हतो। आ प्रसंगे मुख्यमंत्रीए जणाव्युं हतुं कि गुजरात आजे देशनुं ग्रोथ एंजीन बन्युं छे अने वडाप्रधान नरेन्द्र मोदीए दरेक क्षेत्रे विकासनो मजबूत पायो नाख्यो छे। જ્યારે સૌથી વધુ રોજગાર આપતું કોઈ રાજ્ય હોય તો તે આપણું ગુજરાત છે, તેમજ મુખ્યમંત્રી અન્ય નિવેદનો આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સ્થાનિક ધારાસભ્યો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ પથિક પટવારી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ તથા જીસીસીઆઈના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બધા જ બિઝનેસમેન બેઠા છે તો ઘણા બધાને રોજગારી માટે ઘણી વખત એવું પણ થયું છે કે માણસો ના મળતા હોય એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે। અને આંકડાકીય માહિતી પણ આખા ઇન્ડિયા લેવલે સૌથી વધુ રોજગાર આપતું જો કોઈ સ્ટેટ હોય તો એ આજે પણ નંબર વનના પોઝિશન ઉપર ગુજરાત છે। ને એના પાયામાં આપ સૌ જ છો કે ઉદ્યોગ જગતમાં આપ સૌએ જે પ્રગતિ કરી છે, માન્ય નરેન્દ્રભાઈએ પણ ઉદ્યોગ જગત માટે જે ગ્લોબલ પ્લેટફોર્મ વાયબ્રન્ટ શરૂ કર્યું અને વાયબ્રન્ટ થકી આજે બિઝનેસ ગુજરાતમાં જે લાયા, અને એકલા વેપાર જગત હર હંમેશા શાંતિ ઈચ્છતો હોય કે ભાઈ આપણી સુરક્ષા પહેલાં હોય તો પછી બધી વાત, બાકી આપણે કંઈ કમાવું નથી। તો આ સુરક્ષાની દ્રષ્ટિએ પણ એક સુરક્ષા કવચ આ ગુજરાતમાં મજબૂત નખાયું છે અને એના કારણે પણ ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આપ સૌ પણ આની અંદર સહભાગી થયા। આ વખતે G20 આપણા દેશમાં જ્યારે આપણે હોસ્ટ કરી રહ્યા છીએ ત્યારે 15 જેટલી ઇવેન્ટ એ આપણા ગુજરાતમાં થવાની છે। નાતાલનો તહેવાર અને તેની સાથે 2022નું વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે યુવા વર્ગ 2023ને વધાવવા